કેમ છો વિદ્યાર્થી મિત્રો, તમે સૌ મજામાં હશો એવી આશા સાથે દિલીપ પટેલ. ચાલુ કરીએ ધોરણ 8માં વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ. તો આપણે વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટરના ઘણા બધા ટોપિક આપણે લઈ લીધા છે, પરંતુ અમુક જે દાખલાઓ છે જે આપણે બાકી રાખેલા તો એ આ વિડીયોની અંદર તમને જોવા મળશે. તો વર્ગ અને વર્ગમૂળની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે પાયથાગોરસની વાત કરેલી, તો પાયથાગોરસ ત્રિપુટી એટલે શું એના વિશે સમજ્યા. જે ટોપિક આપણે વર્ગ વર્ગમૂળના આગળના વિડીયોમાં બાકી રાખેલા તો એ ટોપિકોની આપણે શરૂઆત કરેલી છે. તો સ્વાધ્યાય 6.1નો દાખલા નંબર 9, એટલે સ્વાધ્યાય 6.1નો પ્રશ્ન નંબર જે છેલ્લો છે 9મો, એ પણ બાકી રાખેલો. સ્વાધ્યાય 6.4નો દાખલા નંબર 8 અને 9 જે છેલ્લા બે દાખલા છે એ બાકી રાખેલ છે, એ આજના વિડીયોમાં જોઈ લઈએ. ત્યાર પછી ચેપ્ટર નંબર 6 તમારું વર્ગ અને વર્ગમૂળ અહીંયા પૂરું થશે. તો આપણે જોઈએ સ્વાધ્યાય 6.1નો દાખલા નંબર 9. દાખલા નંબર 9 શું કહેવા માગે છે પહેલાં એ સમજી લઈએ. તો એવું કહેવા માગે છે કે નીચેલી આપેલી સંખ્યાના વર્ગોની વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તે આપણે નક્કી કરવાનું છે. તો અહીં તમને જે સંખ્યાઓ આપેલી છે બધી સંખ્યાઓ ક્રમિક સંખ્યાઓ છે. તો ક્રમિક સંખ્યાઓના વર્ગની વચ્ચે કેટલી સંખ્યાઓ આવે એ નક્કી કરવા માટેની એકદમ શોર્ટ ટ્રીક છે. પરંતુ આપણે શોર્ટ ટ્રીકથી નહીં જતા, પહેલાં લાંબી રસ્તાથી જઈએ અને પછી ટૂંકા રસ્તાથી જશું. તો 12 અને 13ના વર્ગની વચ્ચે ટોટલ કેટલી સંખ્યાઓ આવે એ આપણે જણાવવાનું છે. તો આવા પ્રશ્નો તમને દાખલામાં નહીં પરંતુ ખાલી હેતુલક્ષીમાં ખાલી જગ્યામાં પૂછાઈ શકે. એવું કહેવામાં આવે કે ભાઈ 12 અને 13ના વર્ગની વચ્ચે કેટલી સંખ્યાઓ આવે, બસ આવા ટૂંકા પ્રશ્નો પૂછાવા માટે આ દાખલો ખૂબ જ અગત્યનો છે. તો 12 અને 13ની વચ્ચે ટોટલ કેટલી સંખ્યાઓ આવે, તો 12 અને 13ની વચ્ચે કોઈ સંખ્યા આવતી નથી, એટલે કે કોઈ પૂર્ણાંક સંખ્યા નથી. અપૂર્ણાંકમાં અને અસમ્ય સંખ્યાઓ તો ઢગલો છે. હવે આપણો પ્રશ્ન છે 12નો વર્ગ અને 13ના વર્ગની વચ્ચે કેટલી સંખ્યાઓ આવે, તો એની આપણે ગણતરી કરી લઈએ. તો 12નો વર્ગ કેટલો થાય, તો આપણે તૈયાર કરેલા છે 1 થી 30 સુધીના વર્ગો, અને મેં તમને શીખવાડેલા છે 1 થી 1000 સુધીના વર્ગો. તો 12નો વર્ગ થાય 144, અને 13નો વર્ગ થાય 169. 169, ચલો વચ્ચે કેટલી સંખ્યાઓ આવી તો એ ગણી લઈએ. તો 144 અને 169ની વચ્ચે ટોટલ સંખ્યાઓ આવશે 24. તો એ સંખ્યાઓ આપણે કઈ રીતે ગણીએ, તો 145, 146 આ રીતે ગણતા જઈએ. જો કે વાર લાગશે, પરંતુ આપણે એક કામ કરી દઈએ, 169 માઇનસ 144 કરી દઈએ. ચલો 169માંથી 144 જાય તો કેટલા વધે, તો 25 વધે. પરંતુ 25 સંખ્યાઓ નહીં, 24 સંખ્યાઓ આવશે. કેમ કે 169 માઇનસ 144 કર્યા એટલે 169 ને 144 બેમાંથી એકને લેવાના નથી, કેમ કે આપણને પૂછવામાં આવેલું છે વચ્ચેની સંખ્યા. એટલે શરૂઆત થાય 145, 146, 147 .. ક્યાં સુધી, તો 168 સુધીની સંખ્યાઓ ગણવાની છે. 145થી 168 સુધીની સંખ્યાઓ ગણીએ તો એ સંખ્યાઓ થઈ જાય 24. તો આપણે બાદબાકી કર્યા એટલે કેટલા આવ્યા, 25. 25 માઇનસ 1 કરી દઈએ, કેમ કે બાદબાકીમાં 144 કાં તો 169 ગમે તે એકને ગણતરીમાં લઈ લીધેલા હોય, તો આમાંથી આ બાદ કરે એટલે 25 વધ્યા. પરંતુ કેટલી સંખ્યાઓ આવશે, તો સંખ્યાઓ બંનેના વર્ગો વચ્ચેની સંખ્યાઓ આવશે 24. હવે આવી ક્રમિક સંખ્યાના વર્ગોની વચ્ચે કેટલી સંખ્યાઓ આવે, તો એના માટે તમારે હેતુલક્ષી પ્રશ્નમાં કોઈ ગણતરી, કોઈ વર્ગ કે કોઈ બાદબાકી કરવાની નથી. નાની સંખ્યાના બમણા કરી દો એટલે તમને મળી જાય વચ્ચે આવતી સંખ્યા. તો નાની સંખ્યા કઈ છે, તો નાની સંખ્યા 12 છે. 12ના બમણા, બમણા એટલે ડબલ, ડબલ એટલે ગુણ્યા 2. તો 12ને 2 વડે આપણે ગુણી દઈએ, થઈ ગયા 12 2 24. તો 12ના અને 13ના વર્ગની વચ્ચે 24 સંખ્યાઓ આવે. તો આ તમારો આન્સર છેલ્લે લખવાનો છે કે ભાઈ 24 સંખ્યાઓ મળે. જો કે દાખલામાં પૂછાતું નથી એટલે કોઈ ગણતરી કરવાની નથી, હેતુલક્ષી પ્રશ્ન છે. અહીંયા છે 25 અને 26. તો 25 અને 26ના વર્ગની વચ્ચે કેટલી સંખ્યાઓ આવે, તો 25નો વર્ગ કેટલો થશે, તો 25નો વર્ગ થઈ જાય 625, અને 26નો વર્ગ થાય 676. ચલો 676 માઇનસ 625 કરીએ, તો 676 માઇનસ 625 એટલે એ મળી ગયા આપણને 51.
चलो 51 माइनस 1 करवाना, केम के कोईपण एक संख्या ने 625 ने गणतरी में अहीं लेवाई गई छे एटले टोटल संख्याओ मळी गई। तो 51 माइनस 1 एटले ए आवी गया 50। तो 25 नो वर्ग ने 26 ना वर्ग नी वच्चे 50 संख्याओ आवे, परंतु आपणे अहीं शुं करीए तो आवी कोई गणतरी करवानी जरूर नथी। तो नानी संख्या बन्नेमांथी कई छे, तो नानी संख्या 25 छे। चलो 25 ने 2 वड़ी गुणी देवाना छे, 25 दू 50 એટલે આ બંને સંખ્યાના વર્ગની વચ્ચે 50 સંખ્યાઓ આવે। તો આ રીતે જ ગણતરી કશું કરવાની નથી, હેતુલક્ષી પ્રશ્નો માટે ઉપયોગી છે। 99 અને 100 ના વર્ગની વચ્ચે ટોટલ કેટલી સંખ્યાઓ આવે, પહેલા લાંબી રીતે જઈએ પછી હેતુલક્ષી રીતે જઈએ। તો 99 નો વર્ગ, ચલો 99 નો વર્ગ કેટલો થાય, 9801। તો 99 નો જ વર્ગ મેં તમને શોર્ટ ટ્રિક બતાવેલી છે, 99 માઇનસ 1, કેમ કે 99 માંથી 1 કેમ માઇનસ કર્યા, કે 100 માં 1 ખૂટે છે એટલે। તો 99 માઇનસ 1 થઈ ગયા 98, અને 1 નો વર્ગ આપણે બે અંકમાં લેવાનો 01, 1 નો વર્ગ 1 થાય, બંને સંખ્યાને જોડી દઈએ એટલે 99 નો વર્ગ થયો 9801। અને 100 નો વર્ગ કેટલો થાય, તો પાછળ એકમનો અંક શૂન્ય આવતો હોય એવી સંખ્યાના વર્ગ કરવા એકદમ સહેલા, 1 નો વર્ગ 1 થાય અને 2 મીંડાનો વર્ગ 4 મીંડા થાય એટલે કે 10000 થાય। તો 010 આવે, તો વર્ગમાં 2 0 આવે, જો 2 શૂન્ય હોય પાછળ તો વર્ગ કરવાથી 4 શૂન્ય આવે, એટલે 10000 માઇનસ 9801 કરી દઈએ। તો 10000 માઇનસ 9801, ચલો આ બાદબાકી કરીશું એટલે બાદબાકી આવશે 199। તો આ બાદબાકી થઈ ગઈ આપણી 199, 199માંથી 1 માઇનસ કરવાના, તો 199 માઇનસ 1 એટલે બંનેના વર્ગની વચ્ચે 198 સંખ્યાઓ આવે। હવે આપણે એને સીધી રીતે જવું હોય તો 99 અને 100માંથી નાના કોણ, તો નાની સંખ્યા થઈ ગઈ 99। ચલો નાની સંખ્યાના બમણા એટલે ડબલ કરીએ, 99 × 2, તો 99 × 2 થઈ ગયા 198, એટલે બંને સંખ્યાના વર્ગની વચ્ચે 198 સંખ્યાઓ આવે। ચલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 6.4નો દાખલા નંબર 8 અને દાખલા નંબર 9 આપણે જોશું। તો દાખલા નંબર 8 જે રકમવાળા દાખલા છે, જેની રકમ તમને સ્ક્રીન ઉપર નીચેના ભાગમાં જોવા મળશે, એટલે સૌપ્રથમ હું એકવાર રકમ વાંચીશ, તમે ધ્યાન આપજો। તો એક માળી છે, એ માળી પાસે 1000 જેટલા છોડવા છે, છોડ એટલે નાનકડા આપણે ઝાડ જે કહીએ ને, નાના છોડ, તો એવા છોડ છે। તો 1000 છોડ છે, તો 1000 છોડને એ રીતે રોપવા માગે છે કે જેથી હાર અને સ્તંભમાં દરેક છોડની સંખ્યા કેવી રહેવી જોઈએ, તો સરખી રહેવી જોઈએ, એ રીતે એ છોડને રોપવા માગે છે। તો મારી પાસે ટોટલ 1000 જેટલા છોડવા છે, તો શરૂઆત કરીએ કે ભાઈ છોડની સંખ્યા કેટલી, તો છોડની સંખ્યા છે 1000। હવે આ 1000 એની જોડે છોડવા છે, પરંતુ એ કઈ રીતે છોડવાને રોપવા માગે છે, તો હાર અને સ્તંભની અંદર તમારે છોડવાની સંખ્યા સમાન અને હાર અને સ્તંભ પણ સરખા હોવા જોઈએ। એટલે કે સમજી લો કે અહીં આપણે છોડને, હું આજે ચોકડી કરી તો અહીંયા છોડને મેં રોપ્યા, તો આ પહેલી હાર કહેવાય, તો આડી જે લાઈન છે એને હાર કહીએ, અને ઊભો જે છે જેને આપણે સ્તંભ કહીએ અથવા કોલમ કહેવાય, આડી હાર જેને આપણે રો પણ કહેવાય, તો ઇંગ્લિશમાં એને રો કહીએ અને ઊભા હોય તો એને આપણે સ્તંભ કહીએ। તો સમજો કે એક હારની અંદર મેં 5 છોડ ગોઠવ્યા, તો આપણે અહીંયા સ્તંભની સંખ્યા પણ 5 હોવી જોઈએ, તો 1, 2, 3, 4 અને 5, તો દરેક હારની અંદર છોડની સંખ્યા પણ સમાન અને દરેક રોની અંદર પણ છોડની સંખ્યા સમાન, હાર અને છોડ એ બંનેની સંખ્યા પણ સમાન હોવી જોઈએ, એ રીતે એને છોડવા રોપવાના છે। હવે એની જોડે ટોટલ 1000 જેટલા છોડ છે, હવે એ રીતે રોપવાના છે કે હાર અને સ્તંભ સરખા હોવા જોઈએ, પરંતુ 1000 છોડવાને એવી રીતે રોપી શકે નહીં, કેમ કે 1000 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી। જો એ સરખા હાર અને સ્તંભ બંને સરખા રાખવા હોય તો એને પૂર્ણ વર્ગ સંખ્યાની અંદર છોડને રોપવા પડે, જેમ કે અહીંયા મેં વાત કરી તો 5 મેં અહીંયા સ્તંભ લીધા છે અને હાર પણ કેટલી લીધી છે, તો 5,
आ चोकड़ी में करी ए समझी लेवानुं के छोड़नी संख्या छे। तो अहीं पांच हाँ पांच स्तंभ अने पांच रो नी अंदर टोटल केटला छोड़वा रोपाया, तो टोटल छोड़वा रोपाया पांच, पांच दस, पांच पंदर, पांच वीस अने पांच पच्चीस। तो हार अने स्तंभ बंने सरखा राखवा होय तो पूर्ण वर्ग संख्या में छोड़ रोपावा जोईए, तो पच्चीस ए पूर्ण वर्ग संख्या थई गई। हवे एनी पासे कुल छोड़ 1000 छोड़ छे, पण 1000 नी संख्या ए पूर्ण वर्ग संख्या नथी, तो आपणे 1000 नी नजीकनी पूर्ण वर्ग संख्या शोधवी पड़े। हवे एवुं कहेवा मांगे छे કે માળીને હાર અને સ્તંભ સરખા રાખવા હોય અને છોડ રોપવા હોય તો એને બીજા કેટલાક વધુ છોડવા જોશે, ઓછામાં ઓછા કેટલા બીજા છોડવા એને જોઈએ તો હાર અને સ્તંભ સરખા કરી શકે। તો આપણે 1000ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની છે, તો 1000 એ કયા બે સંખ્યાના વર્ગોની વચ્ચે આવે એ આપણે નક્કી કરવાનું છે। તો એના માટે આપણે અંદાજો લગાવવાનો છે, બીજું કંઈ જ કરવાનું નથી। તો આપણે વર્ગોના અંદાજા લગાવતા જઈએ, આપણને ખ્યાલ આવી જશે। તો અંદાજો કઈ રીતે લગાવવાનો, તો આવા દસકાવાળી સંખ્યાના વર્ગ કરતા જઈએ એટલે આપણે અંદાજો લગાવી શકીએ। ચલો 10નો વર્ગ કેટલો થાય, તો 100, 20નો વર્ગ થઈ ગયો 400, 30નો વર્ગ થઈ ગયો 900 અને 40નો વર્ગ થઈ ગયો 1600। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 1000 ક્યાં આવે છે, તો 30 અને 40ની વચ્ચે આવતી સંખ્યા છે 1000, પણ 1000 પૂર્ણ વર્ગ સંખ્યા નથી। તો આપણે 30નો વર્ગ 900 થયો, તો 30 અને 40ની લાઇનના વર્ગો આપણે જોઈએ, તો 30નો વર્ગ 900, ચલો 31નો વર્ગ કરીએ, 32નો વર્ગ કરીએ અને 33નો વર્ગ કરીએ અને આપણે જોઈએ કે 1000 એ ક્યાં આવે છે। ચલો 31નો વર્ગ થાય 961, ચલો 32નો વર્ગ થશે 1024, ચલો 33નો વર્ગ થાય 1089। આ તમારે વર્ગ કરી લેવાના અને આપણે વર્ગ કરતા પણ શીખવાડેલા છે। તો અહીં હવે 1000 સંખ્યા એ કઈ બે સંખ્યાના વર્ગની વચ્ચે આવી, તો એ તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો। 31નો વર્ગ અને 32ના વર્ગની વચ્ચેની સંખ્યા છે, જેમ કે 31નો વર્ગ 961 અને 32નો વર્ગ થઈ ગયો 1024। એટલે 31નો વર્ગ અને 32ના વર્ગની વચ્ચેની સંખ્યા એટલે 1000, પણ 1000 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી। તો 1000ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ, તો 1000ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા 961 કાં તો 1024 છે। હવે આપણે અહીં એવું કીધું છે કે માળીને બીજા કેટલા છોડ જોશે એટલે એમાં ઉમેરવાના છે, બાદ કરવાના નથી। આપણે 1000 છોડ છે એની અંદર નવા છોડવા લાવવાના છે, એમાંથી કોઈ છોડવા ઓછા કરવાના નથી। તો આપણે મોટી સંખ્યા જોવી પડે, એટલે મોટી સંખ્યા એટલે થઈ ગઈ 32નો વર્ગ 1024। તો માળી બીજા 24 છોડવા લઈ આવે, તો એ 32 હાર અને 32 સ્તંભની અંદર છોડવાઓને રોપી શકે। તો આપણે આની અંદર ગણતરી કઈ રીતે કરીશું, તો ગણતરી કરીશું 1000ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની છે। તો સૌ પ્રથમ એક કામ કરવાનું છે, એટલે આપણે આન્સરમાં લખવાનું છે 1000ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ, તો પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની છે। તો 1000ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા 931નો વર્ગ બરાબર 961 અને 32નો વર્ગ બરાબર 1024 છે। એટલે નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા 961 અને 1024 છે, તો 31નો વર્ગ એના કરતાં મોટા 1000 અને 1000 કરતાં મોટો 32નો વર્ગ, એટલે 31નો 1000 કયા બે સંખ્યાના વર્ગની વચ્ચે આવે છે, તો 1000 એ 31ના વર્ગ અને 32ના વર્ગની વચ્ચેની સંખ્યા છે। એરો આ બાજુ એટલે આ બાજુની મોટી સંખ્યા, આ થઈ ગયા 961 કરતાં મોટા 1000 એટલે લેસ ધેનની નિશાની, 1000 લેસ ધેનની નિશાની, 32નો વર્ગ 1024। તો 1000 એ 961 અને 1024ની વચ્ચેની સંખ્યા છે, નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા આપણે શોધવાની છે। હવે માળીને શું કરવાનું છે, તો નવા છોડવા લેવાના છે,
છોડવાને કાઢી દેવાના નથી, તો માળીને છોડવા કેટલા ઉમેરવા પડશે? તો માળીને માળી પાસે 1024 છોડ હોય તો સરખા સ્તંભને સરખી હારમાં રોપી શકે. કાં તો 961 છોડવા હોય, કાં તો 1024 છોડવા હોય, પણ એની પાસે 1000 છોડ તો છે જ, તો 1000 છોડમાંથી માઇનસ કરીને છોડવાને કાઢી દેવાના નથી, નવા છોડવા ઉમેરવાના છે. તો મારી પાસે 1000 છોડ, તો અહીંયા લખવાનું છે માળીને વધુમાં વધુ કેટલા છોડ લેવા પડે. તો મારી પાસે કાં તો 961 કાં તો 1024 છોડ હોય તો સરખા હાર અને સરખા સ્તંભમાં છોડને રોપી શકે. પરંતુ અહીં આપણે છોડવા 1000 છોડવા તો છે જ, એટલે આમાં નવા છોડવા ઉમેરવાના છે. તો 1000 માઇનસ આપણે 1000 કરવાના, 1024 માઇનસ 1000 કરવાના છે, એટલે 1024 છોડવા જોઈએ માળીને. તો 1024 માઇનસ 1000 બરાબર થઈ ગયા 24, એટલે બીજા 24 છોડવા લાવી દે, કેમ કે એને 1000 છોડ તો એની જોડે છે જ, તો બીજા 24 છોડ લાવે તો સરખા સ્તંભ અને સરખાઈ હારમાં છોડવાને રોપી શકાય. લાવે તો સરખા સ્તંભ અને સરખી હાર, એટલે કે હાર અને સ્તંભની સંખ્યા સરખીમાં છોડવા રોકી શકાય. સરખા સ્તંભ અને હારમાં છોડને રોપી શકાય. તો અહીં જવાબ આવી ગયો 24. માળીને ઓછામાં ઓછા બીજા 24 છોડની જરૂર છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 9. દાખલા નંબર 9ની અંદર વિદ્યાર્થીની સંખ્યાવાળો દાખલો છે. તો આપણે સૌ પ્રથમ એની રકમ જોશું. તો એક નિશાળની અંદર તમને રકમ સ્ક્રીન ઉપર નીચેના ભાગમાં વિદ્યાર્થી મિત્રો જોવા મળશે. તો એક નિશાળમાં 500 વિદ્યાર્થીઓ છે. કેટલા વિદ્યાર્થીઓ? 500. હવે પીટીની કવાયત એટલે શું? તો આપણે જ્યારે આપણે કસરતનો પિરિયડ હોય, જે વ્યાયામનો પિરિયડ, તો એના માટે આપણે જે જઈએ, જેને શું કહેવામાં આવે? પીટીની કવાયત. તો પીટીની અંદર એ છોકરાઓને લઈ જાય છે. હવે છોકરાઓને કઈ રીતે ઊભા રાખવાના? તો હાર અને સ્તંભની સંખ્યા સરખી, દાખલો આના જેવો જ છે, થોડો ફરક છે. તો સરખી હાર અને સરખા સ્તંભમાં વિદ્યાર્થીઓને ઊભા રાખવાના છે. ટોટલ 500 વિદ્યાર્થીઓ છે. હવે એની અંદર નવા વિદ્યાર્થીઓ ઉમેરવાના નથી, યાદ રાખજો. વિદ્યાર્થીઓ સ્કૂલની બહારના બહારથી લાવી અને ગોઠવવાના નથી. પણ જે 500 વિદ્યાર્થી છે, એમાંથી અમુક વિદ્યાર્થીઓને આપણે કસરતમાંથી બાકાત કરવાના છે, એટલે થોડાને કાઢી દેવાના છે. એટલે જે બીમાર હોય, માદા હોય, તો એને થોડી કહેવાય, ભાઈ તમે આજનો દિવસ કસરત કરવી નથી, એવું કહેવાનું છે. તો 500 વિદ્યાર્થીઓ છે. તો શાળામાં ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા 500. હવે 500 વિદ્યાર્થીને આપણે કસરત માટે કઈ રીતે ગોઠવવાના છે? તો કસરત માટે સ્તંભ અને હારની સંખ્યા સરખી હોય એ રીતે ગોઠવવાના છે. એટલે પૂર્ણ વર્ગ સંખ્યામાં તમે વિદ્યાર્થીઓને ગોઠવી શકો. તો ટોટલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ છે, દાખલા નંબર તમારો 9. તો રકમ ખાસ જોજો. તો શાળામાં કુલ 500 વિદ્યાર્થી છે. ચલો 500 વિદ્યાર્થીને આપણે પીટીમાં લઈ જશું, વ્યાયામના પિરિયડમાં લઈ જશું. 500 વિદ્યાર્થીઓ છે. ચલો હવે આપણે એને કઈ રીતે ગોઠવવાના? સરખી હાર અને સરખા સ્તંભમાં ગોઠવવાના છે. એટલે હાર અને સ્તંભની સંખ્યા સરખી રહે તે રીતે ગોઠવવાના છે. તો હાર અને સ્તંભ સરખા રહે તે રીતે આપણે વિદ્યાર્થીને ગોઠવવાના છે, તે રીતે ગોઠવવા છે. તો હાર અને સ્તંભ સરખા રહે એ માટે આપણે વિદ્યાર્થીઓની સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યામાં હોવી જોઈએ. તો આપણે સૌ પ્રથમ શું કરીશું? 500ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા શોધીશું. તો 500ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? તો નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા, પૂર્ણ વર્ગ સંખ્યા શોધીએ. તો પૂર્ણ વર્ગ સંખ્યા શોધીશું, અથવા તો કઈ છે? તો 500ની પૂર્ણવર્ગ, નજીકની પૂર્ણવર્ગ સંખ્યા શોધીએ. ચલો 500ની નજીકની પૂર્ણવર્ગ સંખ્યા, ચલો 500 આપણે વર્ગ કરતા જઈએ, અંદાજો લગાવતા જઈએ. ચલો 10નો વર્ગ, તો 10નો વર્ગ થઈ ગયો 100. 20નો વર્ગ, 20નો વર્ગ થઈ ગયો 400. 30નો વર્ગ, 3×9 30નો વર્ગ થઈ ગયો 900.
એટલે અહીંયા 20 અને 30 ની વચ્ચે જવાનું છે. હવે 20 અને 30 ની વચ્ચેની સંખ્યાના વર્ગો તમને આવડે છે, પરંતુ આપણે ફરી એકવાર યાદ કરી લેશું. 21 નો વર્ગ 441, ચલો 22 નો વર્ગ 484, 23 નો વર્ગ 529. હવે 24 નો કરવાની જરૂર નથી, કેમ કે આપણને ખબર પડી ગઈ કે આ 500 સંખ્યા એ કયા બે સંખ્યાના વર્ગોની વચ્ચે આવે છે. તો 22 ના વર્ગ અને 23 ના વર્ગની વચ્ચેની સંખ્યા છે. તો 500 એ કયા વર્ગની વચ્ચે છે? તો 500 એ 22 નો વર્ગ અને 23 ના વર્ગની વચ્ચેની સંખ્યા છે, ની વચ્ચેની સંખ્યા છે. તો આપણે હવે શું લખીએ કે ભાઈ 22 નો વર્ગ એનાથી મોટા 500 અને એનાથી મોટો 23 નો વર્ગ. ચલો 22 નો વર્ગ કેટલો થાય? 484, એનાથી મોટા 500 અને 23 નો વર્ગ થાય 529. હવે આપણે આ કવાયતની અંદર સરખા સમૂહ અને સરખા સ્તંભમાં તમારે ગોઠવવા હોય, સરખા હાર અને સરખા સ્તંભમાં ગોઠવવા માટે કાં તો 484 વિદ્યાર્થી હોવા જોઈએ, કાં તો 529 વિદ્યાર્થી હોવા જોઈએ. પણ 29 વિદ્યાર્થીઓ ક્યાંથી લાવવાના? શાળામાં તો 500 વિદ્યાર્થી જ છે, તો આપણે 29 વિદ્યાર્થીઓ બહારથી લાવવાના નથી. પણ 500 વિદ્યાર્થીમાંથી 16 વિદ્યાર્થીઓને આપણે બેસાડી દઈએ તો તમે 22 સ્તંભ અને 22 રોની અંદર તમે વિદ્યાર્થીને ગોઠવી શકો. તો આપણે શું કરીશું, અહીંયા 29 વિદ્યાર્થીઓ નવા લાવવાના નથી, પરંતુ 16 વિદ્યાર્થીઓને આપણે બેસાડી દેવાના. એટલે 500 માઇનસ 484 કરીએ. ચલો 500માંથી 484 માઇનસ કરીએ એટલે કેટલા થઈ ગયા? 16. તો આપણે 400 વિદ્યાર્થીઓને કવાયતમાં રાખવાના અને બાકીના 16 વિદ્યાર્થીઓને આરામ કરવા દેવાના છે. તો 424 એટલે 22 રો અને 22 સ્તંભની અંદર તમે વિદ્યાર્થીને ગોઠવી શકશો. તો 22 તમારે શું કરવાના છે? 22 વિદ્યાર્થીને ઊભા રાખવાના, એટલે 22 લાઈનો બનાવવાની છે. અને 22 લાઈનમાં દરેક લાઈનની અંદર 22 વિદ્યાર્થીઓને ઊભા રાખવાના છે, એટલે રો અને કોલમની સંખ્યા સરખી થઈ જાય. તો અહીંયા 16 વિદ્યાર્થીઓને આપણે કવાયતમાંથી શું કરવાનું છે? બાકાત રાખવાના છે. તો 16 વિદ્યાર્થીઓને પીટી કવાયતમાંથી, પીટી કવાયત એટલે કસરતના દાવ, તો પીટી કવાયતમાંથી બાકાત રાખવાના છે. તો પીટી કવાયતમાંથી બાકાત રાખવા પડે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારો ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ મોટા ભાગના બધા જ દાખલાઓ સોલ્વ થઈ ગયા છે. હોમવર્કની અંદર તમારે ટેક્સ્ટબુકમાંથી 6.1, 6.2, 6.3 અને 6.4 એમ બધા જ દાખલાઓને ગણવાના છે. એક એક વિડીયો, આખા વિડીયોની પ્લેલિસ્ટ હું મોકલીશ, એ વિડીયોને તમારે જોવાના અને એની અંદરથી એક એક વિડીયોને જોતા જવાના, કેમ કે ઘણા બધા ભાગમાં બનેલું ચેપ્ટર છે. એટલે એક એક વિડીયો જોતા જવાના અને હોમવર્ક તમારે કરવાનું છે. તો અહીંયા આપણે વર્ગ વર્ગમૂળને સમાપ્ત કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટરની શરૂઆત કરીશું.